મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ગણિત તેમાં પ્રકરણ આઠ કરીશું તો ચાલો સંખ્યાઓ વિશે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ સવિતા અને સમા બંને સહેલીઓ છે બંને બજારમાં સ્ટેશનરી ખરીદવા જાય છે હવે સવિતા એમ કહે છે કે મારી પાસે પાંચ રૂપિયા અને પંચોતેર પૈસા છે સમા એમ કહે છે કે મારી પાસે સાત રૂપિયા અને પચીસ પૈસા છે હવે સવિતા એમ કહે કે મારી પાસે પાંચ પોઈન્ટ પંચોતેર રૂપિયા છે અને સમા એમ કહે કે મારી પાસે સાત પોઈન્ટ પચીસ રૂપિયા છે તો સવિતાએ એમ કીધું કે પાંચ રૂપિયાને પંચોતેર પૈસા અથવા પાંચ પોઈન્ટ પંચોતેર રૂપિયા તો તે બંને રીતે સાચી છે સમા એમ કીધું સાત રૂપિયાને પચીસ પૈસા અથવા સાત પોઈન્ટ પચીસ રૂપિયા એ પણ બંને રીતે સાચી છે હવે આપણે સમજીએ આ સંખ્યાની અંદર જે વચ્ચે પોઈન્ટ મૂકવામાં આવે છે બિંદુ મૂકવામાં આવે છે તેને આપણે દશાંશ ચિહ્ન કહીશું અથવા તો પોઈન્ટ કહીશું હવે આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજીએ તો રવિ અને રાજુ બે મિત્રો છે બંને પાસે પેન્સિલો છે રવિ એમ કહે છે કે મારી પાસેની પેન્સિલની લંબાઈ સાત સેમી અને પાંચ મીમી છે સેમી એટલે સેન્ટીમીટર મીમી એટલે મિલીમીટર રાજુ એમ કહે છે કે મારી પેન્સિલની લંબાઈ આઠ સેન્ટીમીટર અને ત્રણ મિલીમીટર છે આ રીતે તે તેમની પેન્સિલની લંબાઈની રજૂઆત કરે છે ત્યારબાદ રવિ એમ કહે છે કે મારી પેન્સિલ સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લાંબી છે અને રાજુ એમ કહે છે કે મારી પેન્સિલ આઠ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર લાંબી છે તો અહીં જોઈ શકીએ આપણે કે સંખ્યાની વચ્ચે અહીંયા ચિહ્ન એટલે કે પોઈન્ટ દર્શાવે છે ને અહીં પણ એ જ રીતે પોઈન્ટ દર્શાવે છે તો આ રીતે આપણે દશાંશ સંખ્યાનો અભ્યાસ કરીશું અહીં આપણે કેટલીક વસ્તુઓ યાદ રાખીશું તે આપણને આગળ દાખલામાં કામ લાગશે દસ મિલીમીટર એટલે એક સેન્ટીમીટર અને બીજું એક મિલીમીટર એટલે એક છેદમાં દસ સેન્ટીમીટર અહીં આપણે એક છેદમાં દસ એટલે કે એક દશાંશ તેને આપણે ઝીરો પોઈન્ટ એક સેમી પણ કહી શકીએ છીએ હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ દશાંશ વિશે અહીં આપણે જોઈ શકીએ કે દસ બ્લોકનું એક ટાવર છે એવું જ બીજું એક ટાવર આપેલું છે એટલે દસ દસ બ્લોકના બે ટાવર આવેલા છે ત્યારબાદ આપણને અહીં એક એક છૂટા બ્લોક આપેલા છે જે ત્રણ છે અહીં આપણે જોઈ શકીએ કે આ બ્લોકના ત્રણ ભાગ આપેલા છે હવે આપણે સમજીએ અહીં કે દસ બ્લોકનો એક ટાવર કેટલા બ્લોકનો છે દસ બ્લોકનો એને આપણે લઈએ દશક તરીકે અહીંયા એક એક છૂટા છૂટા છે બ્લોક એટલે આપણે એને કહીશું એકમ અને અહીં તેનો એક ભાગ હોવાથી એને આપણે કહીશું દશાંશ તો જે રીતે આપણે એકમ દશક સો જોઈએ છે એ જ રીતે અહીંયા દશાંશ જે આપણા માટે નવું છે હવે દશકની અંદર આપણે જોઈએ તો કેટલા બ્લોક છે તો આ દસ બ્લોક છે અને આ દસ એટલે કે દશકના સ્થાનમાં વીસ બ્લોક છે ત્યારબાદ એકમના સ્થાનમાં જોઈએ તો છૂટા છૂટા કેટલા બ્લોક છે ત્રણ બ્લોક છે તો આપણે અહીં લખીએ ત્રણ હવે ત્યારબાદ અહીં જુઓ બ્લોકના કેટલા ભાગ છે ત્રણ ભાગ છે જે દશાન દર્શાવે છે તો અહીં આપણે લખીશું ત્રણ હવે જુઓ અહીંયા એકમ અને દશક આ બંને સંખ્યાનો સરવાળો કરીએ તો વીસ પ્લસ ત્રણ અને જુઓ અહીં કે ત્રણ ભાગ હોવાથી આપણે એને ત્રણ છેદમાં દસ આ રીતે દર્શાવીશું તો અહીં આવશે વત્તા ત્રણ છેદમાં દસ બરાબર વીસ અને ત્રણ કેટલા થશે ત્રેવીસ વત્તા ત્રણ છેદમાં દસ હવે આપણે અહીં જોયું એક છેદમાં દસ સેમી તો તેને આપણે જીરો પોઈન્ટ એક સેમી પણ કહી શકાય તેનો ઉપયોગ કરીશું આપણે ત્રણ છેદમાં તો શું થશે જીરો સેમી તો બરાબર 23 વત્તા ઝીરો પોઈન્ટ ત્રણ થશે હવે ત્રેવીસની અંદર તમે જીરો પોઈન્ટ ત્રણ ઉમેરો તો જવાબ આવશે ત્રેવીસ પોઈન્ટ ત્રણ તો આ રીતે આપણે આકૃતિની મદદથી દશાંશ શું છે શીખ્યા હવે જોઈએ આપણે એક છેદમાં દસ તેને દશાંશ સ્વરૂપમાં લખવું હોય તો આપણે જીરો એક અથવા તો એક દશાંશ એ રીતે કહી શકાય એક દશાંશ હવે જ્યારે એકના છેદમાં સો હોય તો તો તેને શું કહીશું આપણે જીરો પોઈન્ટ જીરો એક અથવા તેને આપણે એક સતાંશ તેમ કહીશું ત્યારબાદ એકના છેદમાં હજાર એટલે દશાંશમાં દર્શાવવું હોય તો જીરો પોઈન્ટ જીરો જીરો એક અથવા તો એને આપણે એક સહસ્ત્રાંશ તેમ કહીશું તો આ રીતે આપણે અપૂર્ણાંકને દશાંશ ચિહ્નમાં ફેરવીએ જો છેદમાં દસ હોય તો તેને એક દશાંશ કહેવાય છેદમાં સો હોય તો સતાંશ કહેવાય અને છેદમાં હજાર હોય તો તેને સહસ્ત્રાંશ કહેવામાં આવે છે અહીં આપણે આ ટોપિક પૂરું કરીએ છીએ ત્યાર પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી અમારી ચેનલ જોતા રહો